પંચમહાલ જિલ્લાના તમામ એનએફએસએ રેશન કાર્ડ ધારકોને ખાસ જાહેર અપીલ કરવામાં આવે છે કે આપ સૌ સુવિદિત છો કે ભારત સરકારના રાષ્ટ્રીય અનસલામતી કાયદા અંતર્ગત તેમજ ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના 13-10-2020 પરિપત્ર મુજબ લાભાર્થીઓને અન્ન સલામતી કાયદા હેઠળ સમાવેશ કરવા અને નીચે પૈકીની કોઈ પણ એક અથવા વધારે બાબત ધારણ કરનાર કુટુંબને અન્ન સુરક્ષા માહિતી બાકાત કરવા અંગેની જોગવાઈ થઈ આવેલ છે. જેમ કે જે કુટુંબ એનએફએસએ રેશન કાર્ડ ધરાવતા હોય અને તેઓને હવે પછી જો જે હું ક્રાઇટેરિયા જણાવું છું તે ક્રાઇટેરિયા લાગુ પડતા હોય તો તેઓને બાકાત કરવા માટે એટલે કે નોન એનએફએસએ રેશન કાર્ડ માં તબદીલ કરાવવા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે. જે પંચમહાલ જિલ્લામાં આ જુલાઈ માસથી સ્વેચ્છાએ જે કુટુંબને આ ક્રાઇટેરિયા લાગુ પડતા હોય તેઓ નજીકની મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં જઈ અને તેઓનું એનએફએસએ રેશન કાર્ડ છે તેને નોન એનએફએસએની અંદર તબદીલ કરાવી શકે છે. આ ક્રાઇટેરિયા નીચે મુજબ છે. ક્રાઇટેરિયા નંબર 1, જે કુટુંબ 4 પૈડા વાળું વાહન ધરાવતા હોય જેમ કે મોટર કાર, ટ્રેક્ટર, ટ્રક કે બસ જેવું વાહન ધારણ કરતા હોય. ક્રાઇટેરિયા નંબર 2, જે કુટુંબનો કોઈ પણ સભ્ય સરકારી કર્મચારી હોય સિવાય કે તે સરકારી કચેરીની અંદર વર્ગ 4 આઉટસોર્સિંગથી કામગીરી કરતો હોય તો તેમને લાગુ પડશે નહીં. ક્રાઇટેરિયા નંબર 3, જે કુટુંબનો કોઈ પણ સભ્ય માસિક આવક 15,000 કે તેથી વધુ આવક ધરાવતો હોય. ક્રાઇટેરિયા નંબર 4, જે કોઈ કુટુંબનો સભ્ય આવક વેરો એટલે કે ઇન્કમ ટેક્સ અને વ્યવસાય વેરો સરકારની અંદર ભરતા હોય એટલે કે ચૂકવતા હોય. ક્રાઇટેરિયા નંબર 5, જે કુટુંબ 5 acres કે તેથી વધુ 2 કે તેથી વધુ સિઝનમાં પાક લેતી પિયત વાળી જમીન ધારણ કરતા હોય. ક્રાઇટેરિયા નંબર 6, જે કુટુંબનો કોઈ પણ સભ્ય પેન્શનર હોય. અને લાસ્ટ ક્રાઇટેરિયા નંબર 7, જે કુટુંબ 7.5 acres કે તેથી વધુ જમીન સાથે પિયત માટેનું સાધન ધારણ કરતા હોય. આમ ઉપર જણાવેલા ક્રાઇટેરિયા જે રેશન કાર્ડ ધારકોને લાગુ પડતા હોય તેઓએ આ જુલાઈ મહિનાથી 31-7-2024 સુધી સ્વેચ્છાએ અત્રેના પંચમહાલ જિલ્લાના 7 તાલુકાઓ જેમ કે ગોધરા, શેરા, મોરવા, અડપ, કાલોલ, હાલોલ, કોગંબા, જાંબુઘોડા ખાતે આવેલ મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં રૂબરૂ જઈને અરજી સાથે રેશન કાર્ડ ઝેરોક્સ નકલ આપીને એનએફએસએ માંથી નોન એનએફએસએ કેટેગરીમાં રેશન કાર્ડ તબદીલ કરવા જાહેર અપીલ કરવામાં આવે છે. જો તેમ કરવામાં ચૂક થશે અથવા તો કસૂર થશો તો અત્રેની કચેરીએથી તેમજ તાલુકાની મામલતદાર કચેરીઓથી જુદી જુદી ટીમો બનાવી અને ઘરે ઘરે રેશન કાર્ડ ધારકોને ત્યાં જઈ અને ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે અને ઉક્ત તપાસ દરમિયાન જો ઉક્ત ક્રાઇટેરિયા જણાઈ આવશે તો તેઓની સામે શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવાની ફરજ પડશે, જેની નોંધ લેવા વિનંતી.